તહેવારો ઉપર સુરક્ષા તંત્ર હાઈ એલર્ટ પર હોય છે. આતંકવાદી હુમલાઓના ખતરાને ધ્યાને લઈ પોલીસ સાબદી હોય છે. એટલે જ નાનામાં નાની બાબતને પણ ગંભીરતાથી લેવામાં આવે છે અને દરેક આશંકાના મૂળ સુધી પહોંચવામાં આવે છે. આવી સ્થિતિમાં જામનગર પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણી વ્યક્તિએ એક ખતરનાક બાતમી આપતા પોલીસ ચોંકી ઉઠી હતી. દ્વારકાથી વાયા પોરબંદર જામનગર આવતી બસમાં એક મહિલા ખતરનાક હથિયાર સાથે મુસાફરી કરી રહી હોવાની ટેલિફોનિક બાતમીથી પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. પોલીસ દ્વારા તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી હતી અને લાલપુર બાયપાસ સહિતના બાયપાસ માર્ગો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે તમામ એસટી બસોમાં એક એક મુસાફરને ચકાસ્યો હતો. ટેલિફોનિક બાતમીમાં જણાવ્યા મુજબની કોઈ હથિયારધારી મહિલા મળી આવી ન હતી. દરમિયાન પોલીસે બાતમી જે નંબર પરથી આવી હતી એ વિશે પણ તપાસ કરી હતી, જે પછી મોટા થાવરિયા ગામના મિલન મકવાણા નામના શખ્સ સુધી પોલીસ પહોંચી ગઈ હતી. મિલનની પૂછપરછ કરતા તેણે અકબર નામના અન્ય શખ્સે પોતાના મોબાઈલમાંથી પોલીસને ખોટી બાતમી આપી હોવાની વાત કહી હતી. આ પછી પોલીસે ખુદ ફરિયાદી બની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જામજોધપુરના કોટડા બાવીસી ગામ નજીક એક કારખાનામાં અનાજનો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હતો. આ સમયે પોલીસ ત્રાટકતા 301 બાચકા ચોખાનો જથ્થો સસ્તા અનાજની દુકાનમાંથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ પછી આ શંકાસ્પદ જથ્થાને સીલ કરી દેવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ દ્વારા આ પ્રકરણમાં વધુ તપાસ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સસ્તા અનાજના જથ્થાના કાળાબજાર થતા હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. જામનગરમાં ગુલાબનગર શાક માર્કેટની જગ્યાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં આ વિવાદિત જગ્યા પર કોઈએ ફટાકડાનો સ્ટોલ ખડો કરી દેતા આ પ્રકરણ વધુ ચર્ચાસ્પદ બન્યું છે. વિપક્ષી મહિલા કોર્પોરેટર જેનબેન ખફી દ્વારા આ અંગે વિરોધ વ્યક્ત કરવામાં આવતા આ મામલો મીડિયા સુધી પહોંચ્યો હતો. હાલમાં આપણે જે જગ્યાએ ઊભા છે તે વોર્ડ નંબર 11 ગુલાબનગર વિસ્તાર છે અને આ વિસ્તાર છે તે ડેપ્યુટી મેયરના કોર્પોરેશનના વિસ્તારમાં આવે છે. આ જગ્યા ઘણા સમયથી વિવાદિત છે, જે આપ સૌ જાણો જ છો કે જનરલ બોર્ડમાં પણ આ મુદ્દો ઉઠેલો હતો કે હાલમાં પણ આ જગ્યા કોર્પોરેશનના નામે પણ નથી ચડેલી. ત્યારે આજે આપણે જોયું કે આ જગ્યાએ ફટાકડાનો સ્ટોલ ઊભો કરી દેવામાં આવ્યો છે. આ ફટાકડાનો સ્ટોલ કોની મંજૂરીથી નાખવામાં આવ્યો? આ ફટાકડાનો સ્ટોલ જો આટલો મોટો બની ગયો તો પણ સ્ટેટના કોઈ અધિકારીઓની ધ્યાને કેમ ના આવ્યું? આજે કોર્પોરેટરના ધ્યાને આ વસ્તુ આવી શકે તો એસ્ટેટના અધિકારીઓની તો આ ફરજ બને છે, તો એમના ધ્યાને કેમ ના આવ્યું? એટલા માટે થઈને અત્યારે હું તાત્કાલિક ધોરણે આ જગ્યાએ આવી અને આ સ્ટોલ કઢાવું છું. કેમ કે આ સ્ટોલ પડે કોર્પોરેશનની જગ્યામાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે સ્ટોલ રાખી શકે છે, એવા લોકોના મનમાં વિચાર આવી શકે અને કોર્પોરેશનની જગ્યાઓ ઉપર દબાણ ચાલુ થઈ શકે. એટલા માટે અત્યારે તાત્કાલિક ધોરણે આ સ્ટોલ મેં કઢાવેલો. દેવભૂમિ દ્વારકાની કોંગ્રેસ શાસિત ભાણવડ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં આજે હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. નગરપાલિકા પ્રમુખપદે છિજ્ઞાબેન જોશી તથા ઉપપ્રમુખપદે ઉમરભાઈ સમા ચૂંટાઈ આવ્યા હતા. આ તકે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઓખા નગરપાલિકાના પ્રમુખપદે ઉષાબેન ગોહેલ તથા ઉપપ્રમુખપદે કાદરભાઈ મલેક ચૂંટાયા હતા. તેમજ કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાજુભાઈ કોટક, દંડક તરીકે કેશુભા હાથલ તથા શાસક પક્ષના નેતા તરીકે મુકેશભાઈ પાંજરીવાલાની નિમણૂક થઈ છે. રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે. તેમના અધ્યક્ષસ્થાને આજે વહીવટીતંત્રની બેઠક યોજાઈ હતી. તેમણે પદાધિકારીઓ પાસેથી વેક્સિનેશન તથા વિવિધ પંચાયતી કાર્યોની માહિતી મેળવી અમુક યોજનાઓમાં વધુ ગતિથી કાર્ય કરવા સૂચનો કર્યા હતા.